बनासकांठामां डीसा तालुकाना पूर्व प्रमुख भानभूल्याने जाहेरमां ज करी अभद्र भाषानो उपयोग। डीसा तालुकाना पूर्व प्रमुख अग्राजी ठाकोरे रूपालानी सभामां सभा संबोधी। ते दरमियान तेमणे कोंग्रेस माटे अभद्र भाषानो उपयोग कर्यो। तेमणे कह्युं के तेओ कहता हता के मोदी ने आववा दो, लो आवी गया मोदी। આપણે જણાવી દઈએ કે ડીસામાં ભાજપાના તાલુકા પ્રમુખ ભાનભૂલ્યા જાહેર સભામાં કોંગ્રેસ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને કોંગ્રેસને અપશબ્દો કહ્યા। અગ્રાજી ઠાકોરે કોંગ્રેસ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, આપને સંભળાવીએ। ઘણા કોંગ્રેસી કુકવા કરે છે, એમની ચર્ચા છે અને એ કહે છે કે હવે નરેન્દ્ર મોદી તો આઈ જો છે અને ધવાલો નથી, એટલે આપણે જૂઠું બોલો, જૂઠું જૂઠું બોલવાનું। મહત્વની વાત છે કે અહીં જે બે શબ્દો બે લાઈનો જે આપને સંભળાવી તેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત છે કે કોંગ્રેસ માટે તેઓએ અપશબ્દો કયા હતા અને ચૂંટણીમાં તેઓ ભાન ભૂલતા જોવા મળ્યા। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા કુલદીપ પરમાર પાસેથી। કુલદીપ, પ્રચાર એક તરફ આક્રમકતા ઉપર પહોંચી ગયો છે, ન માત્ર કોંગ્રેસના નેતાઓ ભાન ભૂલી રહ્યા છે પરંતુ ભાજપાના નેતાઓ પણ અહીં ભાન ભૂલી રહ્યા છે, આ સમગ્ર જે કાર્યક્રમ હતો શેનો હતો અને અગ્રાજી ઠાકોરે શું કહ્યું? ચિત્ર, સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા બનાસકાંઠાના પ્રવાસે હતા। ધાનેરા તેઓ સભા સંબોધિ બાદ તેઓ લાગણી પણ સભા સ્થળે પહોંચ્યા હતા। તે પહેલા જયારે પુરુષોત્તમ રૂપાલા પહોંચે તે પહેલા અગ્રાજી ઠાકોર ના વ્યક્તિ છે કે જેઓ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે, તેઓ અને જયારે માઇક આપવામાં આવ્યું ત્યારે તેઓ ભાન ભૂલ્યા હતા અને કોંગ્રેસ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો। કહી શકાય કે જે પ્રકારે ગરમીનું વાતાવરણ છે અને ખાસ કરીને હવે રાજકીય દ્વંદ્વ યુદ્ધ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક નેતાઓ પોતાની જે વાણી છે તેની પર સંયમ ગુમાવી રહ્યા છે અને તેનું જ કારણ છે કે આ પ્રકારની ભાષા આજે બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી હતી। ખાસ કરીને કોંગ્રેસની જે સભા હતી તેમાં પણ અર્જુન મોઢવાડિયાએ 56 ઇંચની છાતીને ગધેડા સાથે સરખાવી હતી, જ્યારે ગેનીબેને પણ કેમ ભાજપે અત્યાર સુધી કાળું નાણું ન લાવ્યું અને કોંગ્રેસના નેતાઓને જેલમાં ન પૂર્યા તેને લઈને ભાજપના નેતાઓના બાપ સુધીની વાત કરી હતી। એટલે કે કહી શકાય કે બનાસકાંઠામાં હવે ભાજપ અને કોંગ્રેસ બંને જે પક્ષો છે તે પ્રચાર કરી રહ્યા છે પરંતુ આ પ્રચાર વચ્ચે જે સંયમ છે તે ગુમાવી રહ્યા છે અને તેના જ કારણે આ વાણી વિલાસના દ્રશ્યો જાહેર પ્રચારમાં દેખાઈ રહ્યા છે। ચિત્રા, બિલકુલ આભાર કુલદીપ સમગ્ર મામલી જાણકારી આપવા બદલ। તો એક રીતે વાતાવરણમાં પણ ગરમી છે અને હવે રાજકારણમાં પણ ખાસ કરીને નેતાઓની જે ભાષા છે તે પણ હવે ગરમી પકડી રહી છે।